તો મહેમાન આવી ગયા છે આપણી ઘેર, જો ઠેલા બેલા ભરીને. ખાતામાં અત્યારે કેટલા રૂપિયા મૂકવાના છે? 2 લાખ રૂપિયા ને તારે પેડ પ્રમોશન ના આવશે. રિંગ તોડી નાખી લે, 30 રૂપિયાની રિંગ હતી. પછી દહીં લઈ લીધું છે, પછી આપણે બાફેલા ગવા છે, વઘાર માટે લીમડો છે, બીજા બધા મસાલા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 8:30. મેં રસોઈ બનાવી લીધી છે. દિત્યાને પપ્પા નજી સૂતા છે અને અત્યારે છે ને અમારા ઘરે એક મહેમાન આવે છે, તો એને મારે અત્યારે સુપાસી સુધી તેડવા જવાના છે. અડધે સુધી એને મૂકી ગયા અને અડધેથી મારે તેડી આવવાના છે. તો પેલા છે ને ફટાફટ હું સુપાસી જઈ આવું અને મહેમાનને તેડી આવું ને પછી તમને એની મુલાકાત કરાવું. અને અહીંયા જો મમ્મી ઊભી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ત્રીજો બધું કામ બાકી છે, વાસણનો ઢગલો પડ્યો છે. હે, કો આહીંદા હજી તો કરવાના બાકી છે. હા, હજી તો ખાલી રસોઈ એક જ બની છે, બાકી બધું કામ બાકી છે. આજ ઉઠવામાં પણ મારે મોડું થઈ ગયું હતું, 7 વાગી ગયા હતા એટલે મોડું થઈ ગયું છે. તો ચાલો આપણે પહેલા છે ને ફટાફટ સુપાસી જઈ આવીએ, પછી બધી વાતો કરીએ. હા ચાલો. તો અત્યારે 8:45 જેવું થઈ ગયું છે ને હું સુપાસી સુધી તો નહોતી પહોંચી, અડધે સુધી પૂગી ને તા મહેમાનને મૂકવા આવતા હતા. પછી અડધેથી મહેમાનને મારી ગાડીમાં મેં બેસાડી લીધા. તો મહેમાન આવી ગયા છે આપણી ઘેર, જો ઠેલા બેલા ભરીને. જય શ્રી કૃષ્ણ. તો આ છે ને અમારા મામાજીની છોકરી છે. આની પહેલાં એની બેન રોકાવા આવી હતી, લક્ષ્મી. તમને વિડીયો જોતા હશે તો તમને ખબર હશે. તો એ મારા મામાજીની છોકરી છે એક, અને એક આ બે બેનું છે. તો એનો વારો પૂરો થઈ ગયો. આને છે ને એ આ ભણે છે, કેટલા ભણે? તો 9મું ભણે છે. તો એનું રિઝલ્ટ હતું કાલે. કા કેટલા ટકા આવ્યા? 47.71. એટલા જ આવ્યા? પાસ થઈ ગઈ કા? તો એને રિઝલ્ટ લઈને પછી કે હું વેકેશન કરવા આવી, એટલે આખું વેકેશન રોકાવાય ને. કેટલા દિવસનું વેકેશન છે આ વખતે? તો મોટું વેકેશન છે, 13 તારીખ સુધી. 35 દિવસનું વેકેશન છે આ વખતે છાપામાં આવ્યું હતું, આ ગરમી ઉનાળાને લીધે. 2 લાખ વેકેશન અહીંયા રોકાશે અને દરરોજ વિડીયોમાં જોવા મળશે કા, અને આપણે બધા એન્જોય કરશું ને મજા કરશું. તો અત્યારે 11 વાગી ગયા છે ને અમે બધા જો અહીંયા ટાઢો પોર છે ને ઠંડા પોર ના અહીંયા બધા ફાકા મારવા માટે બેસી ગયા છીએ. અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન છે, બહુ વાતાવરણ હજી ગરમ નથી થયું. તો હવે અમે બેઠા બેઠા છે ને વાતાવરણને ગરમ કરી દઈએ કા. તો અહીંયા બધા છે ને મારી વાત કરે છે કે હું હમણાં થોડાક જ ટાઈમમાં સેલિબ્રિટી બની ગઈ છું. જોકે બની તો ગઈ જ છું. ભવિષ્ય જોડાવા આવી. યુટ્યુબ માં મહિને પછી 1 લાખ રૂપિયા ની એડસેન્સ ની આવક હોય છે. 2 લાખ રૂપિયા ને તારે શું કહેવાય પેડ પ્રમોશન ના આવશે અને બીજા 1 લાખ રૂપિયા ગિફ્ટ આવશે. બધાય હું મારા બેંક ના ખાતા મારે જો આગળ બાય બેંક નું ખાતું ખોલાવવા માટે જાવું છે. ખાતું ખોલાવી લો તો પછી મારે ટેન્શન નહીં. હા, અને ખાતામાં અત્યારે કેટલા રૂપિયા મૂકવાના છે? અત્યારે તો ખાતું ખોલાવ્યું છે. ખાતું ખોલાવી પછી એમાં જે મારા 10,000 જમા છે ને નરેશ ભાઈ, હું જમા કરાય આવી. 10,000 મારી પાસે જમા હતા ને 20,000 તો મારી પાસે લઈને વાપરી લીધા. ક્યાં વાપરી લીધા? મેં કઈ વસ્તુ જ નથી લીધી. ઘણી વાર આ વસ્તુ લેવી ને તેવું તો આ પાર્લર વાળી દેવાનું, ઓલી ને દેવાનું. કેટલા ટાઈમ થી પાર્લર માં જ નથી, પેલી વાત કરી. ખાસ જરૂર છે અત્યારે જવાની. મારે માનતા ફોલોવર્સ, મારે 10K ફોલોવર્સ સાથે ઇન્સ્ટાગ્રામ માં પછી જ હું ગમતી. અને દિત્યા જો ભણવા ગઈ હતી 9:30 વાગે અને 11 થયું તા ઘરે આવી ગઈ. કેમ ઘરે આવતી રહી? રિંગ તોડી નાખી લે, 30 રૂપિયાની રિંગ હતી કંપનીની, કોરિયાની. અહીંયા ઇન્ડિયા ની લેવાની હોય એમ જાણ, ઇન્ડિયન નો લઉં ને એટલે અહીંયા વિદેશી વસ્તુ નો બધો અમે નાશ કરવા બેઠા છે. જમીને થોડીક વાર મજાક મસ્તી કરીને સુઈ ગયા હતા અને અત્યારે ઉઠીને નાસ્તો પાણી કરીને અહીંયા બેસી ગયા છે. જો પપ્પા છે ને વેરાવળ થી 2 દિવસ પેલા આખું જબલું ગુવાનું ભરીને લઈ આવ્યા હતા, 2-3 શાક તમે કરી નાખ્યા છે. અને અત્યારે છે ને મારે કઈક અલગ શાક બનાવવું છે, આખા ગવાનું શાક બનાવવું છે. રોજ આપણે ગવર બટેટાનું તો બનાવતા હોય, તો આજે છે ને ગ્રેવી વાળું શાક બનાવવું છે. તો જો અત્યારે મેં છે ને આવી રીતે આખા ગવા છે ને ફોલી લીધા છે અને નરેશ અહીંયા દૂધ લઈને દૂધ પીવે છે. એવું છે. બપોર પછી આપણે થોડુંક, અત્યારે હું 5 વાગે જ ઉઠ્યો, તો 5 વાગે ઉઠીને આપણે થોડુંક આ એટલી બોઘડી કે શું કહેવાય, બોઘડી કે વાટકો કે ગ્લાસ કે આ જે અલગ અલગ વસ્તુ છે ને અલગ પ્રકારનું એક ભરીને પી લીધું છે. હમણાં થોડીક આપણે આવી બોડી બનાવવાની છે, આવી બોડી.
એટલે અહીંયા ખાઈ ખાઈ પી પીને જે આવી બોડી બનાવી. હું કઈ દૂધ પીતી નથી કે નથી કાજુ બદામ ખાતી, હું નકરું શાક રોટલી ને એવું જ ખાઉં છું. એમાં એવું છે કે હું બધું કાજુ બદામ ને દૂધ ને એવું બધું ખાઈ લઉં છું, પછી જલપા લોહી પી લઈ મારું, એટલા માટે એની બોડી બની જાય. તો તમે મારું લોહી પીવો જ છો ને? ના બાપા, તો તમારી બોડી નો બની ગઈ હોત. હા, હું તમારે ઓછું લોહી પી, તમે મારું વધારે લોહી પી જાવ. ના ના, કોણ દિત્યા લોહી પીએ? આજે પપ્પા છે ને બદલાવી મોટી બોટલ લઈ આવ્યા છે, આવી રીતે સરસ છે આ સ્ટ્રો વગર ની, એટલે છે ને આમાં વ્યવસ્થિત પાણી પી શકે, સ્ટ્રો માં ઓછું પાણી આવે. અને દિત્યા છે નવી બોટલ દેખીને વારંવાર ઘડીક થાય ને તો પાણી પીવે, ઘડીક થાય ને તો પાણી પીવે. બાકી દિત્યાને યાદ કરાવવું પડે કે દિત્યા તું હવે પાણી પી લે. કા દિત્યા, તને આ બોટલ ગમે છે? હા, બોટલ નો કલર કેવો છે? યલો. હા, દિત્યા ને કલર ના બધા નામ આવડે, ઇંગ્લિશ માં ને ગુજરાતી માં તો યલો કલર ની બોટલ છે દિત્યા ની. કા તમે મહેમાન જો, અહીંયા ઇન્ડોરે બેઠા છે ને તારક મહેતા જોઈ છે, થોડાક અમ શાંત સ્વભાવના છે એક દિવસ માટે, કાલથી એનું સાચું રૂપ દેખાડશે. હા, બે દિવસ પછી નવું નવું મહેમાન છે ને ત્યાં બોલશે નહીં, પછી બે દિવસ પછી તમે જોજો અમારો બોલવાનો વારો નહીં આવે, એવા બોલકા મહેમાન છે. ચાલો તમે આગળ આ શાક બનાવી જલપા દેખાડશે. ચાલો, તો અત્યારે છે ને જો મેં ગુવાર આવી રીતે કટ કરી લીધા છે અને એને છે ને સરસ પાણીએ, ચોખ્ખા પાણીએ ધોઈ નાખ્યા છે અને અહીંયા પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. તો આ ગુવારને છે ને આપણે એમાં વરાળથી બાફવાના છે. આપણે કુકરમાં બાફી શકાય પણ કુકરમાં એની મીઠાશ છે ને થોડીક ઓછી થઈ જાય, એટલે આપણે આ ગુવારને છે ને આપણામાં મૂકી અને એને છે ને વરાળથી આપણે બાફશું અને પછી ઉપરથી આ થાળી કે ઘરેલી ડીશ કે કંઈક છે ને આવી રીતે આપણે આમ ઢાંકી દેશું, એટલે આપણી ગુવાર બફાઈ જાય, પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. ચાલો, દસેક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણો ગુવાર છે વ્યવસ્થિત બફાઈ ગયો છે કે નહીં. હા, વરાળ તો સારું લાગે છે કે બફાઈ જ ગયો લાગે, એવું લાગે તો છે. એક સિંગ લઈને આપણે જોઈને તોડીને જોઈ લઈ. જો આપણો સરસ, એકદમ સરસ કટકા થઈ જાય છે આસાનીથી. હવે છે ને આપણે આને સીધું વઘાર કરવાનું છે. ચાલો, તો હવે આપણે શાક વઘારવાનું છે. તો શાક વઘારવા માટે જો મેં અહીંયા બધા મસાલા લઈ લીધા છે, જો અહીંયા લસણ લઈ લીધું છે, પછી ડુંગળીની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, પછી દહીં લઈ લીધું છે, પછી આપણે બાફેલા ગવાર છે ને વઘાર માટે લીમડો છે, બીજા બધા મસાલા છે અને આમાં છે ચણાના લોટનો મસાલો છે. તો ચાલો પહેલા છે ને આપણે ફટાફટ આપણું શાક વઘારી નાખીએ, પછી હું તમને બતાવું કે મારું શાક કેવું બન્યું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે ને એમાં આપણે તમાલપત્ર ને એ નાખી દીધું છે, પછી થોડીક રાઈ નાખી દઈએ, જીરું નાખીએ, પછી થોડીક હિંગ નાખીએ, પછી નાખી દઈએ આપણે જે આ લીમડો હતો એ લીમડો, પછી છે ને આપણી આ ડુંગળીની પેસ્ટ છે ને એ નાખી, પછી આ લસણ નાખી દઈએ આપણે, પછી એને આપણે સરસ મજાનું હલાવી નાખીએ. થોડીક વાર ડુંગળી પાકી ગઈ છે તો હવે આપણે પાછી છે ને એમાં ટમેટાની આ પેસ્ટ છે ને એ એમાં એડ કરી દઈએ અને એને છે ને હલાવીએ. થોડીક વાર હવે ટમેટાની પેસ્ટને પણ પાકવા દેશું. હવે છે ને આપણે એમાં મસાલા એડ કરશું, એમાં નાખશું આપણે થોડીક હળદર, પછી એમાં નાખશું આપણે જે લાલ મરચું પાવડર છે એ સ્વાદ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું, પછી થોડુંક છે ધાણા જીરું પાવડર, પછી એમાં એડ કરશું આપણે મીઠું, બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે આપણે એમાં મીઠું નાખશું, પછી એને આપણે સરસ પાકવા દઈશું. જો આપણે કેવો સરસ કલર આવી ગયો, જો આપણી ગ્રેવીમાં સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણી ગ્રેવી છે ને એ ચડી ગઈ છે. જો તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે, એટલે હવે છે ને આપણે જે આ બારા બાફેલા ગવાર હતા ને એ આપણે એમાં ધીમે ધીમે એડ કરી દઈશું. ચાલો, તો આપણું આખા ગવાનું શાક રેડી થઈ ગયું છે. ચાલો જોઈ લો તમે કેવું લાગે છે, દેખાવમાં તો સારું લાગે છે. જો અત્યારે આપણું ગવાનું શાક છે ને એકદમ સરસ રેડી થઈ ગયું છે, રસાદાર, ચટાકેદાર, તીખું. એમાં છે ને મેં બહુ રસો નથી રાખ્યો, થોડુંક કોરા મોરા જેવું રાખ્યું છે. આપણે હવારમાં વાત થઈ હતી ને અહીંયા બેઠા હતા ત્યારે મેં તમને કીધું હતું આને ખાસ જરૂર છે વાળ કપાવવાની, તો જો એ માની ગયો મારું, તો વાળ તો ન કાપ્યા પણ દાઢી એક જ કરાયો, પણ એમાં એ લાગતું નથી કે એને દાઢી કરાવી હોય એવું. મને તેમ લાગે કે વાણંદ જ આ પૈસા કમાવાની તક છે અત્યારે. આમાં એવું નથી, મારે 10,000 સબસ્ક્રાઇબર ઇન્સ્ટાગ્રામ માં પૂરા થાય ને ત્યારે મારે ક્લીન સેવ કરવાની મહેનતા છે, એટલે બધે મને ફોલો કરો, 10,000 થઈ જશે ને પછી હું જોઉં ક્લીન સેવ કરાવી નાખ્યા. હા, જો તો આ એનું ઇન્સ્ટા આઈડી છે, ચેક કરી લેજો બધા. ચાલો, તો હવે આપણે આ વિડીયોને બોલ નામો નેખે છે અને અહીંયા એન્ડ કરી દેશું. તો તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.